વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ આપણે જોયું વાસ્તવિક સંખ્યા એટલે શું તો સમય સંખ્યા અને અસમય સંખ્યાથી બનતો સમૂહ તેને આપણે વાસ્તવિક સંખ્યા કહીએ છીએ હવે તેની દશાંશ અભિવ્યક્તિ એટલે શું તો તેને આપણે દશાંશ સ્વરૂપે કઈ રીતે લખી શકાય તેને કહેવાય છે વાસ્તવિક સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ હવે વાસ્તવિક સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ મુખ્ય બે રીતે કરી શકાય એક છે શાંત દશાંશ અભિવ્યક્તિ અને બીજી છે અનંત દશાંશ અભિવ્યક્તિ જોઈએ આ બંને પ્રકારો કેવી રીતે અલગ પડે છે સૌથી પહેલા આવે છે શાંત દશાંશ અભિવ્યક્તિ તો આપેલ સંખ્યાનો ભાગાકાર કરતા અમુક પગલા પછી જો તેની શેષ શૂન્ય થઈ જતી હોય તો તેવી દશાંશ અભિવ્યક્તિને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય શું કહેવા માંગે છે આની વ્યાખ્યા કે કોઈ પણ સંખ્યા છે તેનો ભાગાકાર કરતા અમુક પગલા પછી એટલે કે અમુક સ્ટેપ સુધી દાખલો કર્યા પછી જો આપણને તેની શૂન્ય મળતી હોય તો તેવી દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાશે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ ઉદાહરણ તરીકે સાત ભાગ્યા આઠ અંશ અંદરની બાજુએ લખાશે અને છેદ બાર બાજુએ અહીં સાત એ ભાજ્ય થશે આઠ એ ભાજક થશે સૌથી પહેલાં આપણે આઠ વડે ભાગ ચલાવીએ તો ભાગ ચાલશે નહીં કારણ કે સાત એ આઠ કરતાં નાની સંખ્યા છે માટે આપણે અહીં શૂન્ય લેવું પડે ત્યારબાદ જો આપણને ભાગ ચલાવવો હોય તો સાતની પાછળ શૂન્ય મૂકવા માટે અહીં આપણે દશાંશનો ઉપયોગ કરીશું અહીં પોઈન્ટ મૂકતા આપણે તેવી સંખ્યા કઈ તો અઠુ અઠું ચોસઠ અહી સિત્તેર માંથી ચોસઠ બાદ કરતા આપણને શેષ છ મળે છે અહીં શેષ શૂન્ય આવતી નથી પરંતુ વ્યાખ્યામાં કહેલું જ છે કે અમુક પગલા પછી પ્રથમ જ પગલામાં શેષ આવે એવું જરૂરી નથી શેષ છ વત્તા છ એ ફરીથી જ્ઞાની સંખ્યા છે તેથી ભાગ નહીં ચાલે પરંતુ આપણે અહીં દશાંશ લીધેલું છે માટે તેની પાછળ આપણે શૂન્ય ઉમેરી શકીશું ત્યારબાદ સાત વડે ભાગ ચલાવતા અઠું સત્તું છપ્પન સાહીઠમાંથી માંથી છપ્પન બાદ એટલે ચાર વધશે પાછળ શૂન્ય મૂકીશું અને આઠ પચાસ ચાલીસ અહીં આપ જોઈ શકો છો કે અહીં ત્રીજા પગલાને અંતે આપણને શેષ શૂન્ય મળે છે માટે સાતના છેદમાં આઠ એ શાંત દશાંશ અભિવ્યક્તિ દર્શાવે છે તેમ કહી શકાય અને સાતના છેદમાં આઠ બરાબર જીરો પોઈન્ટ આઠસો પંચોતેર આ રીતે આપણે તેને લખી શકીએ હવે અનંત દશાંશ અભિવ્યક્તિ તો અનંત દશાંશ અભિવ્યક્તિ એટલે શું તો આપેલી સંખ્યાનો ભાગાકાર કરતા અમુક પગલાં પછી પણ જો તેની શેષ શૂન્ય ન મળે તો તેવી દશાંશ અભિવ્યક્તિને અનંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય શાંત અભિવ્યક્તિમાં આપણે જોયું કે અમુક પગલાંને અંતે આપણને શેષ શૂન્ય મળતી હતી જ્યારે અનંત અભિવ્યક્તિની અંદર મળશે નહીં અભિવ્યક્તિના પણ મુખ્ય આ બંને પેટા પ્રકારો વિશે શીખીએ અનંત આવૃત અભિવ્યક્તિ આપેલ સંખ્યાનો ભાગાકાર કરતા ભાગફળમાં અંકોનું પુનરાવર્તિત જૂથ જોવા મળતું હોય તો આ પ્રકારની અભિવ્યક્તિને અનંત આવૃત અહીં તમને દસ ભાગ્યા ત્રણનું ઉદાહરણ આપેલું છે ફરીથી આપણે વ્યાખ્યા જોઈએ આપેલ સંખ્યાનો ભાગાકાર કરતા એટલે કે દસ ભાગ્યા ત્રણ કરતા જો ભાગફળમાં દસે ભાજ્ય કહેવાશે ત્રણે ભાજક કહેવાશે અને ઉપર આપણને જે મળે છે તેને આપણે ભાગફળ કહીશું ભાગફળમાં અંકોને મળતો હોય અથવા તો અંકોનું જૂથ પુનરાવર્તિત થતું હોય તો તેવી અભિવ્યક્તિને અનંત આવૃત અભિવ્યક્તિ કહેવાય અહીં આપણે જોઈએ દસ ભાગ્યા ત્રણ તો ત્રણ તેરી નવ દસમાંથી નવ બાદ કર્યા એટલે શેષ વધી એક હવે એક ત્રણ કરતા નાની સંખ્યા છે તેથી ભાગ ચાલશે નહીં માટે આપણે અહીં દશાંશ મૂકી અહીં શૂન્ય લેશું આપણને સંખ્યા પ્રાપ્ત થઈ દસ ત્રણ તેરી નવ શેષ વધી એક પાછળ શૂન્ય મૂક્યું આ પ્રક્રિયા અનંત સુધી ચાલ્યા રાખશે માટે અહીં આપણે ભાગફળમાં અંકોનું પુનરાવર્તિત જૂથ જોવા મળશે સુધી ચાલ્યા આવૃત અભિવ્યક્તિ કહીશું હવે પુનરાવર્તિત થતા અંકોના સમૂહને કે અંકને તેના પર લીટી દોરીને દર્શાવાય છે દાખલા તરીકે એકના છેદમાં ત્રણ એટલે કે એક ભાગ્યા ત્રણ કરતાં આપણને જવાબ કંઈક આવો મળશે ઝીરો પોઈન્ટ થ્રી 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 હવે આપણને આને દર્શાવવું છે તો ઝીરો ત્રણ એની ઉપર આ લીટી દર્શાવીશું તેને આપણે બાર વાંચીશું તો ઝીરો પોઈન્ટ થ્રી બાર બારનો મતલબ છે કે ત્રણ અનંત સુધી છે જો આ ઉદાહરણને આપણને દર્શાવવું હોય તો ત્રણ પોઈન્ટ ત્રણ ની ઉપર લીટી કરીશું એટલે કે ત્રણ બાર આ રીતે આપણે તેને દર્શાવી શકીએ આ હતી અનંત આવૃત અભિવ્યક્તિ હવે આવે છે અનંત અનાવૃત અભિવ્યક્તિ અનંત અનાવૃત અભિવ્યક્તિ એટલે શું તો આપેલી સંખ્યાનો ભાગાકાર કરતા ભાગફળમાં અંકોનું પુનરાવર્તી જૂથ જોવા મળતું ન હોય સાત આપણને ખબર છે કે બાવીસ ભાગ્યા સાત એ પાય ની કિંમત છે હવે આપણે સાત વડે ભાગાકાર કરીએ સાત તેરી એકવીસ શેષ વધી એક હવે એક એ સાત કરતા નાની સંખ્યા છે માટે ભાગ ચાલશે નહીં તેથી આપણે અહીં દશાંશ લીધો અને એકની પાછળ શૂન્ય મૂક્યું હવે સાત એકા સાત શેષ વધી ત્રણ દશાંશ લીધેલો છે માટે અહીંયા શૂન્ય મૂક્યું ભાગાકાર આગળ કરીશું સાત ચોક અઠ્યાવીસ શેષ બે વધે સાત ધુ ચૌદ શેષ છ વધી આમ આપણે જોઈ શકીએ છીએ કે દશાંશની પાછળ આપણને અંકોનું જૂથ કે અંક પુનરાવર્તિત થતો દેખાતો નથી દરેક વખતે આપણને અલગ અલગ અંક જોવા મળે છે માટે એમ કહી શકાય કે બાવીસના છેદમાં સાત એ અનંત અનાવૃત અભિવ્યક્તિ છે હવે આપણે દશાંશ અભિવ્યક્તિને આધારે કઈ રીતે ઓળખી શકીએ કે સમય સંખ્યા છે અને કઈ સંખ્યા અસમય સંખ્યા છે તો જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત શાંત હોય હોય કે કે અનંત એટલે આપણે જોયું કે અમુક પગલાઓ પછી જેની શેષ શૂન્યવત્તી હોય કે અનંત આવૃત હોય એનો મતલબ કે ભાગફળમાં આપણને અમુક અંકનું પુનરાવર્તન થતું જોવા મળે કે અમુક અંકોના જૂથનું પુનરાવર્તન થતું જોવા મળે તો તે અનંત કહેવાશે ઉદાહરણ તરીકે એકના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ તેની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે અહીં આપણને ત્રણનું પુનરાવર્તન જોવા મળે છે અનંત આવૃત હોવાથી તે એક સમય સંખ્યા જૂથ પુનરાવર્તિત થતું જોવા મળતું ન હોય તો તેવી સંખ્યાને અસમય સંખ્યા કહીશું આઈની કિંમત બરાબર ત્રણ પોઈન્ટ એક ચાર એક પાંચ નવ બે છ પાંચ ત્રણ પાંચ આ રીતે અનંત સુધી અંકો આપેલા છે પરંતુ અહીં કોઈ અંક કે અંકોના જૂથનું પુનરાવર્તન થતું જોવા મળતું નથી આ પરથી કહી શકાય કે આ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત છે માટે તે અસમય સંખ્યા છે હવે હું તમને કેટલીક શોર્ટકટ રીત કહું દશાંશ અભિવ્યક્તિને ઓળખવા માટેની સૌ પ્રથમ શાંત દશાંશ અભિવ્યક્તિ છે કે નહીં તે ઓળખવું હોય તો સૌથી પહેલા સંખ્યાને દશાંશ સ્વરૂપે ફેરવો ત્યારબાદ જો દશાંશ ચીન પાછળના અંકો ગણી શકાય તેવા હોય તો તે શાંત અભિવ્યક્તિ કહેવાશે અનંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ છે કે નહીં તે ચકાસવા માટે સૌથી પહેલા સંખ્યાને દશાંશ સ્વરૂપે ફેરવો ત્યારબાદ જો અંકોનો જૂથોનું પુનરાવર્તન થતું જોવા મળે તો એનો અર્થ એ થયો કે તે અનંત દશાંશ અભિવ્યક્તિ છે અને જો કોઈ અંકો કે અંકોના સમૂહનું પુનરાવર્તન જોવા મળે નહીં તો તે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ છે હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ નીચે આપેલી સંખ્યાઓને દશાંશ સ્વરૂપે લખો અને તેની દશાંશ અભિવ્યક્તિ જણાવો તો સૌથી પહેલા કોઈ પણ સંખ્યા આપેલી હોય તેને આપણે દશાંશ સ્વરૂપે લખીશું અહીં છત્રીસ ભાગ્યા સો અહીં આપણને ભાગાકાર કરવાની જરૂર નથી કારણ કે છેદમાં સો છે જ્યારે છેદમાં દસ સો હજાર કે દસનો નો કોઈ પણ ગુણિત હોય ત્યારે આપણે આપેલી સંખ્યાને દશાંશ સ્વરૂપે સરળતાથી લખી શકીએ છીએ અહીં આપણે ના છેદમાં સો ને ઝીરો પોઈન્ટ છત્રીસ વડે દર્શાવીશું હવે મેં તમને હમણાં જ કહ્યું કે દશાંશની પાછળ ગણી શકાય તેટલા અંકો હોય અહીં આપણે જોઈ શકીએ છીએ કે દશાંશની પાછળ ફક્ત બે જ અંકો છે માટે તે શાંત અભિવ્યક્તિ થશે એક ભાગ્યા સાત હવે સૌથી પહેલાને આપણે દશાંશમાં ફેરવીશું દશાંશમાં ફેરવવા માટે આપણે ભાગાકાર કરવો પડશે તો એકને અંદર એટલે કે ભાજ્ય તરીકે લઈશું અને સાતને ભાજક તરીકે સાત એ એક કરતાં મોટા છે માટે ભાગ ચાલશે નહીં તો સૌથી પહેલા આપણે અહીં શૂન્ય મૂકીશું હવે હજુ પણ ભાગ નહીં ચાલે માટે આપણે અહીં દશાંશ લેવો પડશે અને અહીં શૂન્ય મૂકીશું તેથી આપણને શેષ વધશે બે દશાંશ મૂકેલું છે તેથી આપણે પાછળ શૂન્ય મૂકીશું સાત ધુ ચૌદ શેષ વધી છ પાછળ શૂન્ય મૂકી આગળ ભાગ ચલાવશું સાત અઠા છપ્પન શેષ વધશે પાછળ શૂન્ય મૂકી આગળ ભાગ ચલાવીશું સાત પચાસ પાંત્રીસ શેષ વધશે પાંચ પાછળ શૂન્ય મૂકી ભાગ ચલાવીશું સતુ સત્તું ઓગણપચાસ શેષ વધી એક હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીં શેષ ફરીથી એક વધે છે એકની પાછળ આપણે શૂન્ય મૂકીશું તો આ જ બધી સંખ્યાઓનું પુનરાવર્તન થશે માટે ભાગફળમાં પણ આપણને આ જ સંખ્યાઓ જોવા મળશે અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણને ભાગફળ એક ચાર બે આઠ પાંચ સાત આ અંકો મળ્યા અને શેષનું પણ પુનરાવર્તન થતું જોવા મળ્યું માટે ભાગફળમાં જ આ અંકોનું ફરીથી પુનરાવર્તન જોવા મળશે માટે આ અનંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ છે અને તેથી તે સમય સંખ્યા પણ છે બસો પચાસ ભાગીયા ત્રણ સૌથી પહેલા આને દશાંશ સ્વરૂપે ફેરવીશું તો બસો પચાસ ને ભાજ્ય અને ત્રણ ને ભાજક તરીકે લઈશું ત્રણ અઠા ચોવીસ શેષ વધશે ઉપરથી શૂન્ય ઉતારીશું ત્રણ તેરી નવ શેષ એક વધી હવે આગળ ભાગ ચાલશે નહીં માટે આપણે અહીં દશાંશ ચિહ્ન મૂક્યું અહીં શૂન્ય લઈ ત્રણ તેરી નવ શેષ વચ્ચે અહીં શેષ નું પુનરાવર્તન જોવા મળે છે તેથી ભાગ પણ પુનરાવર્તન જોવા મળશે અહીં આપણને ત્રશી પોઈન્ટ પછી ત્રણનું પુનરાવર્તન જોવા મળે છે માટે આ સંખ્યાની દશા સભ્ય વ્યક્તિ અનંત આવૃત્ત છે એમ કહી શકાય અને તેથી તે સંખ્યા સમય સંખ્યા છે તે કહી શકાય Thank you.